गुड मॉर्निंग, जय श्री कृष्ण बाळ मित्रों। अगाउना वीडियो में आपणे गुजराती विषय में चित्र ओळखीने वाक्य लखो, चित्र ओळखीने तेनुं नाम लखो, पछी चित्र जोईने तेने एना योग्य शब्द साथे जोड़ो, ए बधुं शीखी गया था। हवे आजना वीडियो में आपणे अधूरा मूळाक्षरो पूरा करो जोईए। क कमळनो क, पछी शुं आवे? खलनो ख, ख पछी गणपतिनो ग, तो गणपतिना ग पछी शुं आवे? घरनो ग, ग पछी चकलीनो च, तो एना पछी शुं आवे? छत्रीनो छ, छ पछी जलेबीनो ज, तो जलेबीना ज पछी जबलानो ज, एना पछी टपालनो ट, तो एना पछी ठळियानो ठ, ठ पछी डब्बानो ड आवे, तो ड पछी ढगलानो ड, ढ पछी अण आवे, अण पछी तलवारनो त, त पछी थड़नो थ, थ पछी दड़ानो द, द पछी धजानो ध आवे, द पछी नगारानो न, न पछी पतंगनो प, तो प पछी फटाकड़ानो फ, फ पछी बतकनो ब, तो ब पछी भमरडानो भ, भ पछी मरचानो म, तो म पछी यतीनो य, य पछी र रमकडानो, र पछी लखोटीनो ल, ल पछी वहाणनो व, व पछी शरबतनो श, स पछी षटकोणनो स आवे, तो षटकोणना स पछी ससलानो स, स पछी हळनो ह, ह पछी नळनो अळ, अळ पछी क्षत्रियनो क्ष, तो क्ष पछी शुं आवे? ज्ञानीनो ज्ञ। तो बाळ मित्रों, आपणे अधूरा मूळाक्षर एटले के खूटतो कक्को जे हतो એ હવે પૂરો કર્યો। હવે આપણે જોઈએ વાક્યો વાંચો અને ફરીથી સારા અક્ષરે લખો। તો અહીંયા જે વાક્ય આપેલું છે એ આપણે વાંચી અને આ લાઈનમાં સારા અક્ષરે લખવાનું છે। તો જોઈએ ન ય ન, તો અહીંયા નીચેની લાઈનમાં લખો ન ય ન, પછી શું લખ્યું છે? કમળ, તો અહીંયા થોડી જગ્યા છોડીને લખો ક મ ળ, લખ, તો અહીંયા નીચે થોડી જગ્યા છોડીને લખો લ ખ, તો આખું વાક્ય શું બનશે? નયન કમળ લખ। હવે બીજું વાક્ય જોઈએ શરદ, તો નીચેની લાઈનમાં લખો સ ર દ, રમત, તો છોડી જગ્યા છોડી લખો ર મ ત, રમ, તો ફરી થોડી જગ્યા છોડીને લખો ર મ। હવે આખું વાક્ય શું બનશે? શરદ રમત રમ। હવે જોઈએ ત્રીજું વાક્ય અજય, તો અહીંયા નીચે લખીએ અ જ ય, બ ચ ત, તો થોડી જગ્યા થોડી લખો બ ચ ત, કર, તો અહીંયા લખીએ ક ર, અજય બચત કર। હવે જોઈએ ચોથું વાક્ય છ ગ ન, તો અહીંયા લખીએ છ ગ ન, ગ ર મ, તો અહીંયા લખીએ ગ ર મ, જ મ, તો નીચે લખીએ જ મ,
छगन गरम जम। હવે નીચે જોઈએ, ખાલી જગ્યામાં ખૂટતો અક્ષર લખો। તો મિત્રો અહીંયા આખો શબ્દ આપેલો છે અને એમાં અહીંયા વચ્ચે ખાલી જગ્યા આપી છે, તો આપણે અહીંયાથી જોવાનું છે કે અહીંયા કયો શબ્દ કયો અક્ષર આપેલો નથી, એ અક્ષર આમાંથી શોધીને આપણે લખવાનો છે। તો જોઈએ, પહેલાં જ અહીંયા ખાલી જગ્યા આપી છે અને પછી લખ્યું છે મલ, તો અહીંયા આખો શબ્દ શું છે, કમલ। તો આ ખાનામાં આપણે શું લખીશું, મલ આપેલું છે, એટલે અહીંયાથી આ ક આ ખાનામાં લખીશું, એટલે શું બની જશે, કમલ, આખો શબ્દ બની ગયો। એ જ રીતે અહીંયા જોઈએ ગરમ, તો અહીંયા ગ આપેલો છે, મ આપેલો છે, તો વચ્ચેનો આ ર આપ્યો નથી, તો અહીંયા લખીશું આપણે વચ્ચેના ખાનામાં। હવે આખો શબ્દ બની ગયો ગરમ। એ જ રીતે અહીંયા જોઈએ ઝડપ, તો ઝડ આપેલું છે, તો આ ખાનામાં શું લખીશું આપણે, પ, તો બની ગયો ઝડપ। એ જ રીતે હવે અહીંયા જોઈએ, પહેલું જ ખાનું ખાલી આપ્યું છે, પછી આપ્યું છે જય, તો આખો શબ્દ શું છે, અજય, તો અજયનો આપણે આ અ આ ખાનામાં લખી દઈએ, હવે શું બની ગયું, અજય। એ જ રીતે અહીંયા જોઈએ ચમન, તો અહીંયા ચ આપેલો છે, વચ્ચે ખાનું ખાલી છે અને પછી ન આપ્યો છે, તો વચ્ચે શું મૂકશું આપણે, આ મ અહીંયા મૂકી દઈએ, તો આખો શબ્દ બની ગયો ચમન। એ જ રીતે અહીંયા જોઈએ પકડ, તો પક આપેલું છે, છેલ્લો અક્ષર ખાલી છે ને, તો એને અહીંયા આ ડ આ ખાનામાં મૂકી દઈએ, તો શું બની ગયું, પકડ। હવે જોઈએ મિત્રો, નીચે પ્રવૃત્તિ આપેલી છે, એ પ્રવૃત્તિમાં શું કરવાનું છે કે જે શબ્દો આપ્યા છે એ તમારે વાંચવાના છે। તો જોઈએ શું લખેલા છે, કયા કયા શબ્દો છે જોઈએ। કસરત, તો પહેલો શબ્દ કયો છે, કસરત, પછી છે જડતર, તો બીજો શબ્દ કયો છે, જડતર, પછી છે તનમન, એટલે તનમન। આ જ રીતે તમારે બધા શબ્દોનું વાંચન કરવાનું છે ઘરે। જોઈએ આપણે એક વખત વાંચી લઈએ, ફટ ફટ ફટફટ, સગવડ સગવડ, પછી બીજો શબ્દ જોઈએ ખસ ખસ ખસખસ, એ જ રીતે જગમગ, તો જગમગ, પછી નવો શબ્દ જોઈએ થનગન, એટલે થનગન, પછી શું છે, બક બક બકબક, પછી છે હરદમ હરદમ, પછી ગળપણ, એટલે ગળપણ, પછી છે ટન ટન, એટલે ટનટન, પછી છે દફતર, તો દફતર, પછી શું છે, ભણતર, એટલે ભણતર, પછી ખળખળ, એટલે ખળખળ, પછી છે ગડપણ, એટલે ગડપણ, પછી છે ઠણ ઠણ, એટલે ઠણ ઠણ, પછી ધરખમ, એટલે ધરખમ, મનહર, એટલે મનહર, પછી અજગર, એટલે અજગર, પછી છે ચળવળ, એટલે ચળવળ, પછી છે ઢમ ઢમ, એટલે ઢમઢમ, પછી નવતર, એટલે નવતર, રમઝટ, એટલે રમઝટ, ઉધરસ ઉધરસ, છબ છબ, એટલે છબછબ, સગપણ, એટલે સગપણ, પડઘમ, એટલે પડઘમ, શરબત, એટલે શરબત, રક્ષ રક્ષ, એટલે રક્ષ રક્ષ। તો આ બધા જ શબ્દો બાળકો તમારે તમારી મમ્મીને સાથે રાખી અને વાંચતા રહેવાનું છે, આનાથી તમારો મહાવરો પાક્કો થશે।